वलसाड વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કમલ પટેલ ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે રાબડા વિશ્વ ભરીધામ અને સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા, સંતોના આશીર્વાદ મેળવ્યા. રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. વલસાડ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ ભાજપની ડબલ એન્જિન સરકારને અટકાવવા માટે પાટીદાર સમાજના કમલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. વલસાડ વિધાનસભાની બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં વલસાડના તીથલ સ્વામિનારાયણ મંદિર ખાતે ઠાકોરજીના દર્શન કર્યા હતા. સ્વામિનારાયણ મંદિરના સંતોના આશીર્વાદ મેળવી વલસાડ વિધાનસભા બેઠકનું ફોર્મ ભર્યું હતું. સાથે વલસાડ વિધાનસભા બેઠકમાં જંગી લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વલસાડ વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર તરીકે પાટીદાર યુવક કમલ પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે. કમલ પટેલ જે છે તે પોતે વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં રાબડા ખાતે આવેલા વિશ્વભરી ધામ મંદિર માતાજીની આરતી કરી હતી. ત્યારબાદ પારનેરા પારડી ખાતે આવેલા હનુમાનજી મંદિરના દર્શન કર્યા હતા. સ્વામિનારાયણ મંદિરે ઠાકોરજીના દર્શન કર્યા હતા અને મંદિરના કોઠારી સ્વામી અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલય ખાતે સભાને સંબોધી હતી અને કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કાર્યકર્તાઓની જંગી રેલી આખરે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી. વલસાડ વિધાનસભા બેઠકની ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વલસાડ વિધાનસભા બેઠક પહેલાં કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. હાલ વલસાડ વિધાનસભા બેઠક ઉપર ભાજપનો કબજો છે. વલસાડ વિધાનસભા પર આ વખતે કોંગ્રેસના ઉમેદવાર કમલ પટેલ અને કાર્યકર્તાઓ વલસાડનું યુદ્ધ જનતા સમક્ષ જશે અને વલસાડની જનતા આ વખતે પરિવર્તન લાવશે અને કોંગ્રેસ જીતશે તેવો પણ દાવો વ્યક્ત કર્યો છે. અમે મોટી સંખ્યાની અંદર ફોર્મ ભરવા ગઈ રહ્યા છે અને ફોર્મ ભર્યા બાદ અમે ચૂંટણી પ્રચારનો ઝુંબેશ ચાલુ કરીશું. આજે સવારથી અમે મારા ગામની અંદર વિશ્વભરી માતાજીનું મંદિર આવ્યું છે, એમના દર્શન કર્યા. મારા ગામના મંદિર હનુમાન દાદાના મંદિર દર્શન કર્યા, પાનેરા પાડી અને અત્યારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને અમે લોકો કાર્યાલય થઈ જંગી કાર્યકર્તાઓ સાથે અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. અમને અત્યારે અમારી છેલ્લા 8-10 દિવસથી તૈયારી છે, એ તૈયારીને લઈને અમને એટલી ખબર પડે છે આ વખતે જનતા પરિવર્તન માગે છે. અનેક મુદ્દાઓ છે. આજે સામેવાળા જે બી કોઈ કેન્ડિડેટ હોય એ ગામોની અંદર જઈ શકતા નથી, એ લોકોને ગામમાંથી મિટિંગો નથી કરવા દેતા, બહાર કાઢે છે. તે એ ગામોના મુદ્દાઓ હજુ પેન્ડિંગ છે, નથી થઈ શક્યા. એ મુદ્દાઓ અમે ગામે ગામ ઘરે ઘર જઈશું. એ જે બી મુદ્દા હશે એ મુદ્દાને અમે ઉકેલવાનો પ્રયત્ન કરીશું અને 100% એ મુદ્દાઓ અમે ઉકેલશું અને જનતા અમને સાથ સહકાર આપશે. આ વખતે જનતા અમારી સાથે છે, યુથ અમારી સાથે છે, ભાઈઓ બહેનો વડીલો અમારી સાથે જોડે છે. અમે જંગી બહુમતીથી વિજય બનાવશું અને ગુજરાતમાં સરકાર બનાવશું. અમે બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ, વલસાડ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.